જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દીપક સામાયિક કર્યા બાદ આનંદ તો આવે, પણ ઘણી વાર લાગે કે સામાયિકમાં સમય બહુ જાય છે, થોડા મુદ્દાઓમાં પણ લાંબો સમય જાય છે, નાની નાની બાબતોમાં પણ પ્રતિક્રમણો કરતો હોઉં છું, એક જ દોષના ઘણી બધી રીતે પ્રતિક્રમણ કરતો હોઉં છું, તો શું આ યોગ્ય છે? આ પ્રતિક્રમણ મિકેનિકલ તો નથી થતા ને? ના, હા, બરોબર છે, આગળ વધો. ઘણીવાર સામાયિકમાં અમુક પ્રકારના દોષો દેખાય છે, પણ તેનું પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી લાગતી અને તેનું પ્રતિક્રમણ પણ થતું નથી. તો તે પ્રકારના દોષોનું રિયલાઇઝેશન થયું એટલે જ શું તેના પ્રતિક્રમણ થઈ ગયા, એટલે જ શું તે દોષોનું પ્રતિક્રમણ થતું નથી? પ્રતિક્રમણ તો બીજાને દુઃખ આપે ને એટલા જ ભાગનું પ્રતિક્રમણ કરવાની જરૂર છે. બાકી અમુક તો સામાયિકમાં તમે જુઓ એટલે ખરી પડે, સમજાયું ને દીપકભાઈ? સામાયિકમાં પાંચ આજ્ઞા ક્યાં ચૂકાય તે જોઈએ, તો તેમાં કોઈને દુઃખ ક્યાંય અપાયું તો તે, અને કોઈનાથી આપણને દુઃખ ક્યાં ક્યાં થયું છે તે બધું શું આવી જાય? ના, એ જુદું જુદું જુઓ ને, પાંચ આજ્ઞા જુદી જુઓ અને પછી આ દુઃખનું જુદું જુઓ, તો દુઃખ ક્યાં થયું એ જુઓ, ક્યાં અપાયું એ જુઓ, અને પાંચ આજ્ઞા ક્યાં ચૂક્યા એ જુઓ, સમજાયું ને દીપકભાઈ? એટલે આમાં આ સામાયિક ડિટેલમાં કરવા જાઉં છું ને, પછી બ્રહ્મચર્યની એટલે બીજી બાબતો માટે સમય નથી રહેતો, એટલે આમાં જ કલાક વયો છે, પછી બ્રહ્મચર્યની સામાયિકનું એટલું? હા, પણ 10 મિનિટ કાઢવી આપણે, શું એકલી રોટલી ખાખા નહીં કરવાની, થોડું ભાત ખાઓ, થોડું દાળ ખાઓ, શાક સાથે અથાણું હોય, પાપડ, થોડું થોડું બધું પ્રમાણસર, આ બધું પ્રમાણસર રાખું છું. હા, નહીં ના થતું હોય તો એક દાડો આ કરવું, એક દાડો બે દાડાનું હાથે વિશે ને, બે દાડાનું હાથે કસાયનું. કોઈ કાંઈ સ્ટ્રોંગ કરવાનું કહે તો પછી તે ભલે મારા હિતનું હોય તેમ કરવાનું મન જ ના થાય, અને હું ના જ કરું. પણ આ જ વાત કોઈ પ્રેમથી કે સોફ્ટલી કહે તો કરવું હોય તો કરજે, પછી છોડી દે તો તે કરવામાં ગમે તેટલી મુશ્કેલી પડે તો પણ હું તે કામ કરીને જ રહું, આમ કેમ? એ પેલો અહંકારનું તોફાન છે, એ તો બધું જન્મસિદ્ધ હક છે ને અહંકારનો, તો આડાઈ કરવી એ કામ છે. ના ના, બરાબર છે. એટલે આપણે ઓળખો આ પ્રકૃતિને, જેમ જેમ એ ખાલી થશે ને પછી વાળો તેમ વળી જશે. અત્યારે તો ગાયના શિંગડા જેવો, એટલે વાંકો વળે તો આ વાંકું ના વળે શિંગડું. એટલે આપણે જરાક મોક્ષને માર્ગે એક લાયક કોને કહેવાય? સરળ, વાળો તેમ વળે, સૂતરના દેવા દોરા જેવો થઈ ગયો હોય, હા તો ગાયના શિંગડા જેવો કઠણ વળશે ધીમે ધીમે, આપણે ઓળખ્યો ને એને, એટલે પાતળો થઈ જશે બિચારો. આ અહંકારનું સ્વરૂપ છે, જોઈ લેવાનું કે આ અહંકાર આવો આડો આડાઈઓ કરે છે. અને આમ આપણી બુદ્ધિના ગુલામ હોય પાછો, એ અહંકાર બુદ્ધિનો બહુ ગુલામ હોય, બુદ્ધિનો નચાવ્યો નાચતો હોય. પણ કોઈએ કીધું ને તમારે આમ કરવાનું છે, હવે કોઈ કહેતું જ નથી, વ્યવસ્થિત જ કહે છે. આ અહંકાર આડાઈ કરે ને એટલે દુઃખ પડે, બીજું કશું થાય નહીં, બરાબર. ભોગવટ આવે ને પછી બહુ આવે, બહુ આમ તો હવે બંધ વગર કામનો. અને આમ પ્રેશર આવ્યું ભાગે પાછું, અરે તું કોઈ સામેથી દબાણ કરે મારે ટોયલેટ જવું છે તો આપણે કેમ ઉભા થયા, નહીં જવાનું કહેશે ગમે તે થાય. આ બીજા દવા બીજો સંકેત છે, શબ્દોથી કહે છે, એ સંજ્ઞાથી કહે છે. અને આપણે અહંકાર સ્વીકાર કરી લે હું નહીં કરું, સમાડા પ્રત્યે એટલી અકળામણ થાય ને મનમાં કે, પણ તું જીવતો જુએ છે એ જ ભૂલ છે ને, શુદ્ધાત્મા જીવે છે, ભગવાન છે, એ દખલ કરે નહીં આપણામાં, અને પ્રકૃતિ કરે છે, વ્યવસ્થિત ને તાપે છે, અને ત્યાં આપણો હિસાબ હોય છે, કોનો વાંક કાઢીશું? બરાબર. એટલે ધીમે ધીમે સમજીને ઉકેલ લાવવાનો છું, ભરેલો માલ છે આપણો આડો. મિલી સિમંદર સિટી ક્યાં છે? ખરો જાગ્રત શુદ્ધ ઉપયોગી એના ધ્યેય પ્રત્યે કેવો સિન્સિયર હોય,
એ તો વેપારી ધંધામાં કેટલા સિન્સિયર હોય છે, ખોટ જવા જ ના દે. સાચો વેપારી હા માની હોય ને એ તો લોભિયા તો જવા જ ના દે ખોટ. માની હોય ને પેલા લાર લેવું હોય તો લે ને, તો જતો રહે, ગેટ આઉટ કે સાહેબ. પેલો તો સાહેબ પણ તમને સાહેબ પણ જો હું તમને બીજું બતાડું છું, જેમ તેમ કરીને એ પધરાવી જ દે છેવટે. આ ખરો વેપારી એક પણ ફાઇલને સંભાવે નિકાલ કર્યા વગર જવા જ ના દે, કારણ એ ફાઇલ મારો રોગ લઈને જાય છે, મને મુક્ત કરે, ચોખ્ખો કરે છે, એટલે મહાન ઉપકારી. એટલે આ હજુ આપણે દાડે તો બરોબર કરીએ, પણ રાત્રે ઊંઘી જઈએ ને પાછા, કારણ કે અમે તો રાત્રે અમારો ધ્યેય જાગવામાં હોય, દેહ ઊંઘી જાય છું દિવસ તો છે, છતાં આપણે એટલું કઠણ તપ નથી કરતા અત્યારે. અત્યારે તો આવી પડેલા ફાઇલોના સંભાવે નિકાલ કરો, બહુ થઈ ગયો. અને પછી સેકન્ડ આપણી પ્રકૃતિમાં જે ના ગમતું ગમતું ફાવતું ના ફાવતું બધું ભરેલો માલ નીકળે અને સંભાવે નિકાલ કરો. સમજાયું ને? વિશેષતા અને કેફ વચ્ચે જુદાપણું લાગે છે તો તે વિશેષતા અને કેફનું સ્વરૂપ સમજાવો. વિશેષતા એટલે આ કેફ એટલે શું કહે છે કે એ કંઈ પણ કર્યું ને એનો ગર્વ રસ ઊભો થાય, મેં ચાર સમય કરી, પછી રસ ને રસથી કેફ ઊભો થાય, એ કરતાપણાથી કેફ ઊભો થાય છે. અને વિશેષતા હું કંઈક છું એનાથી ઊભો થાય છે. એટલે આ હું આમ કહે ને આખો ગામનો રાજા હોઉં એવી રીતે હોય, બિચારો નોકરી કરતો હોય પણ અહંકારનો પારો એટલો ચડેલો હોય, પછી ઘરમાં કહેશે મારી માટે આમ કરો, એટલે કહેશે હમણાં થાયું નથી, શું કામ ના થાય, એવો આમ ધમકાવે બધાને, કારણ હું શેઠનો બોસ, ખબર નહીં એને કેટલી સાતમે આસમાને હોય અહંકાર એનો, પછી બહુ માર ખાય બિચારો. હું કંઈક છું કહે છે. એટલે અને આ કેફ એ રોગ જ છે બીજો, ધ્યાન કરે છે બધો કેફ થઈ જાય, ક્રિયાઓ કરે, ત્યાગ કરે, તપશ્ચર્યા કરે, એક પગે ઊભો રહે 12 મહિના સુધી 3-3 કલાક, તો ભાઈ કેફ ચડી ગયો હોય. કેટલાક એકલું દૂધ પીને જીવે ને કેટલું પાણી પીને જીવે ને, તો ભાઈ અહંકાર કંઈ પણ કર્યું ને એનો કેફ ચડી જાય, મેં કર્યું વધ્યા જ કરે કેફ. એટલે એમાં બુદ્ધિનું પેલું એ ચાલે એમ, બુદ્ધિનું કરતા હોય આ કરતા પણ આથી ગર્વ રસ ઊભા થાય અને એનો કેફ ચડ્યા કરે. એટલે એને જે કોઈ ફિલ્ડ એને એની વિશેષતા ત્યાં જે દર્શાવે કે એને વેલ્યુ મૂકી શકાય, પણ એ પછી બધું ગુણાકાર કરવું હોય તો થાય એવું છે, કારણ ફ્રીજ અને ભૂખ્યા વચ્ચે તોફાન છે બધા, આ તો ફાટા પાડવા હોય તો પડે એવા છે. સમજાયું ને? લઘુત્તમનો વ્યવહાર કેવો હોય, એ જીવતા મરીને રહેતો હોય, લોકોને દેખાય જીવતો પણ હોય પોતે રિલેટિવમાં મરેલો, એટલે શું કોઈ પણ જાતનો આગ્રહ નહીં, ખેંચ નહીં, ચોંટ નહીં, પકડો નહીં, જીદ નહીં, ચડશે તો ચડે જ નહીં ક્યારે. અહંકારનું કોઈ સ્વરૂપ વર્તનમાં ના દેખાય, સરળતા વાળો તેમ વળે, એડજસ્ટેબલ. અહંકાર જરાક મોટો થયો ને એટલે પછી આડાઈઓ શરૂ થાય, દારીઓ કરે, વિશેષતાનું માન ખાય. કોઈ જોઈતું જ નથી એ સ્થિતિ, એટલે મરીને જ જીવતો હોય. આ વ્યવહારમાં આમ કશું જોઈએ ના મળે તો કશું બૂમ ના હોય. ધાર્યું ના થયું, ધાર્યું એટલે ધાર્યું જ ના હોય ને, ધારવાનું હોય જ ને, એ શું થઈ રહ્યું છે એની ઉપર જાગૃતિ હોય ને. એટલે ઘણા બધા અહંકાર, એટલે બહુ જ્ઞાની પદ આવીને પૂરે લઘુત્તમ. એટલે કેવળ ચારિત્ર એ જ કેવળ જ્ઞાન સ્વરૂપમાં વર્ત્યો કહેવાય, એ નિરંતર અખંડપણે, એમાં અહંકારની સ્થિતિ કેવી હોય, ખલાસ થઈ ગયો હોય, તેમ છતાં વ્યવહાર એમનો પરફેક્ટ હોય એ કેવી રીતે બની શકે? કારણ એ બધું પૂર્વે આ 98 માઇલ પર આવેલો તો 96 માઇલે કેટલો સારો વ્યવહાર હોય, એનું જ્ઞાન કેટલું ઊંચું હોય. એટલે જ્યારે 96 માઇલનું જ્ઞાન ડિસ્ચાર્જ થાય ત્યારે પોતે 98 માઇલ પર હોય, ત્યારે આ એનો ડિસ્ચાર્જ એ ટોપ હોય. એટલે આ બધું રામચંદ્રજી ને કૃષ્ણ ભગવાન બધા જીવનચરિત્ર મહાન કેમ ગણાય? કારણ એક પછી એક બે માઇલ બાકી હોય એમને, એટલે એમના આગલા અવતારનું કેટલું ઊંચું હોય. અને એમાં વ્યવહાર કે ત્યારે પરફેક્ટ ક્યારે થાય, જેટલો કશાય વગરનો થાય ને એનું નામ પરફેક્ટ વ્યવહાર.
અને આમનો તો કસાય વગરનો ને પાછો આદર્શ હોય, જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય એવું એમને પૂર્વે ભાવના કરેલી હોય, એટલે બહુ જ ઉત્તમ થઈ ગયો હોય કુદરતી. પોતાપણું હોય નહીં એમને, તો પછી ડિસ્ચાર્જ અહંકારને પોતાપણું એ બેસીધું હોય. એ પોતાપણ એ ડિસ્ચાર્જ અહંકાર કયો હોય? એ પેલું પોતાપણાનું ના હોય, પછી અંતસ્કરણનો હોય અને ફિઝિકલ બોડીનો હોય. બહુ જોવું જોઈએ, પણ તે દખલ વગર ના હોય, બુદ્ધિને દખલવાળું ના હોય. કારણ કે ને અમે અભૂત કહેવાઈએ, પણ 4 ડિગ્રીની બુદ્ધિ હોય ખરી, પણ તેવી કેવી રીતે કે જગત કલ્યાણ માટે એટલી ખટપટ કરે, આવો તમને જ્ઞાન આપી દઉં. પણ એ પોતાને કેવળ જ્ઞાન થવામાં ગ્રો કે બાકી જગતને કોઈ નુકસાન કરતા ના હોય. ડિસ્ચાર્જ અહંકાર એ જ પોતાપણું. પણ એ કહે ને કે ડિસ્ચાર્જ અહંકાર સૂક્ષ્મતર હોય તે પોતાપણું, પણ સૂક્ષ્મ હોય તે અંતસ્કરણમાં, સ્થૂળ હોય એ દેહમાં વર્ત્યા કરતો હોય, એ બધો ભાગ હોય તો સૂક્ષ્મતર લેવલ વાળું ખલાસ થઈ ગયું હોય. શું જાગૃતિ અને ઉપયોગ મુખ્યના પ્રતિકોણ કરવાના હોય? જો આ સ્ટેજો જો હોય તો એમાં કેવું હોય? ના, જરૂર નથી એમાં. એ જાગૃતિવાળાને પ્રતિક્રમણ હોય, કારણ હજુ ઉપયોગમાં આવ્યો નથી ને, કઈ દોષો જોર કરે છે અને પોતે જાગૃતિથી નિકાલ કરે છે, તપ કરે છે, અને તે પોતાને પ્રતિક્રમણ હોતા નથી. આપણે અક્રમ છે ને, એટલે દોષનો માલિક થાય એને પ્રતિક્રમણ કરાવીએ કે ભાઈ તે ઊંધું કર્યું, માફી માગો. અને ઉપયોગમાં તો પછી ઉજું જ આવે, પ્રતિક્રમણની માત્રા ઘટતી જાય, પછી તો યથાર્થ શુદ્ધ ઉપયોગ હોય ને તો પ્રતિક્રમણ હોતા નથી, પછી ભરેલો માલ ખાલી થઈ થઈને એક્સોસ થઈ જાય છે. જાગૃતિ ચૂક્યો, જુદાપણાની જાગૃતિ વાળો, દર્શન ક્રિયા અને જ્ઞાન જ્ઞાતા અને દ્રષ્ટા પદ ચૂક્યો, ઉપયોગ ચૂક્યો, શુદ્ધ ઉપયોગ વાળો, જ્ઞાન ક્રિયા જ્ઞાતા પદ ચૂક્યો, એવું નથી. એ દ્રષ્ટા અને જ્ઞાતા એટલે આપણે એટલું સમજાય કે ભાઈ કે ને કંઈક વિચારો આવ્યા એ દ્રષ્ટાપદ છે, અને શું શું વિચારો આવ્યા એ જ્ઞાતાપદ છે. એટલે ધીમે ધીમે એ બંને જ્યાં ક્લિયર થયું ત્યાં જ્ઞાતાપદ આવે છે, અને હજુ અદ્ભુત હોય ત્યાં દ્રષ્ટાપદ હોય. જાગૃતિ એટલે હજુ કહે ને કે પ્રતીતિમાંથી આગળ વધીને જાગૃતિમાં આવે છે, હજુ અનુભવની કક્ષા બાકી છે ને, અને અનુભવમાં આવ્યા પછી એને ચારિત્ર શરૂ થાય, એટલે જ્ઞાતા દ્રષ્ટા. તોય હજુ કહે ને કે હજુ કંઈક હોય ત્યાં દ્રષ્ટા તરીકે છે, અને શું હોય ત્યાં જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા તરીકે છે. ચેતના, આપણી જોડે કામ કરનારને એવું જ લાગતું હોય કે આ વધારે પડતી આગળ કામ કરે છે અને તારા લીધે અમારે કામમાં વધારે લોડ પડે છે, એમ કરીને આપણને કામમાં બ્રેક અપાવે, તો એ ઉપરીએ આપણને કામ કરવા વડાવવા કહ્યું હોય તો એમાં એડજસ્ટમેન્ટ કેમ લેવું? એમાં સિમ્પલ છે, હું શુદ્ધાત્મા છું, ચેતનાને વ્યવસ્થિતના આધારે મળે છે, નથી મળતું ઓછું કરવું પડે, વધારે કરવું પડે, અહીં કરવું પડે, બીજે કરવું પડે, બધું જે બને ને એ આપણે વ્યવસ્થિત સ્વીકારી લેવું, બન્યું એ જ વ્યવસ્થિત. પછી આણે આવું કર્યું ને પછી પાછું કોઈ કહેશે, હે તું તું હજુ સુધી કામ કરે છે, તારી પાસે બહુ કામ કરાવે છે આ લોકો, તોય આપણે દુઃખી નહીં થવાનું. ભાઈ વ્યવસ્થિત આ ચેતનાનું હિસાબ પૂરો થાય છે, સમજાય ને? કોઈનું સાંભળીને દુઃખી નહીં થવું, કોઈનું દેખાડેલું દુઃખી નહીં થવું, આપણે માનીને દુઃખી ના થવું, દુઃખી થવાનું બંધ રાખો બસ, ફાવશે એટલું, સદા મગન મે રહેના, આનંદ આનંદમાં રહેવાનું આપણે, ના સમજાય? વરી નહીં લાવો ને હવે દુઃખ, ચાલતું હશે વડે આવડું સુખના દરિયામાં આપણે દુઃખનું વરી લાવીએ ક્યાંથી? લોકો કે ક્યાંથી લાવીએ? આ તો આશ્ચર્ય કે અમારા દરિયામાં સુખ નામની વસ્તુ, આ દુઃખ ક્યાંથી આવ્યું કેસે? અને આપણે દુઃખી થઈએ એટલે આજુબાજુ વાળા કેટલા દુઃખના પડઘા પડે. દુઃખી નહીં થવાનું, કોઈ રીતે દુઃખી નહીં થવાનું, સમજાયું ને? એડજસ્ટમેન્ટ કેવી રીતે લેવું? તો કે આનંદમાં કેવી રીતે રહેવાય એવું એડજસ્ટમેન્ટ લેવું. અરે લોકોને તો ઠેકાણું નથી પડતું, આપણને તો ઠેકાણું પડ્યું, નોકરી મળી ગઈ એટલે ખુશ થવું, સમજાય ને? એને સારું મળ્યું મને ખરાબ મળ્યું એનું નામ દુઃખ, અને લોકો નથી મળતું મને કંઈક મળ્યું એનું નામ સુખ, સમજાયું ને? એટલે આપણે શોધી કાઢવું કે હું સુરત રહું એની કરતા સિમંદર સિટી પાસે છું, કેટલી મહાભાગ્યશાળી, એમ કરીને આનંદ આનંદ આનંદમાં રહેવું. આપણે કપાવી નાખી છે,
પછી છ પૂછડી વાળો કેવાનું ચાલુ કર્યો, કરતા કરતા બધી કપાઈ નાખે તો બાંડો કેવાનું ચાલુ રહે. તો મૂર્ખ હતો અને સાત હતી તે શું ખોટું હતું? એટલે જગતને પોષાય યા ના પોષાય, હું તો શુદ્ધ જ છું અને આ ફાઇલો નિકાલ કરું છું. એ લાગી જાય એને છેટું રહેવું આપણે. હું આપણને લાગ્યું નથી, પાડોશીને લાગ્યું છું, હું તો શુદ્ધાત્મા છું. સમજાયું ને? આપણે આ પાંચ આજ્ઞા ક્યારે દા વાપરીશું? ચોવીસ કલાકમાં ક્યારેક તો વાપરી ના જોઈએ. દુઃખ ઊભું થાય ને ત્યારે વાપરી નાખીએ આપણે, સુખ હોય ત્યારે નહીં વાપરીએ, ચાલશે. સમજાયું? ચંદન માસીને પૂછી લેજે, શીખવાડી દેશે તને. આપણા પુરી હોય એ લોકો આપણી જોડે કેવો વ્યવહાર રાખવો એ તમારે જાણવાની જરૂર નહીં, એને પૂછવું છે કે ભાઈ મારે અંડર હેન્ડ સાથે કેવી રીતે વ્યવહાર રાખવાનો. આપણે આવું સાંભળીને દુઃખી થવાનો વખત આવશે કે દીપકભાઈ કહેતા આમ રહેવું છે ને આ લોકો તો આમ રહે છે, દુઃખી થઈશું પાછું. દુઃખીનો ધંધો બંધ કરી દેવાનો. શું આપણે સુખની દુકાન ખોલ્યા પછી દુઃખ વરી લાવવું નહીં, દુઃખના વેપારી જોડે મિત્રતા રાખવી નહીં, દુઃખના ગ્રાહકો જોડે મિત્રતા રાખવી નહીં. અહીં મળશે તો કે ના, દુઃખ નહીં મળે. હા, અને કદાચ જો દુઃખીઓ આવ્યો હોય ને તો સુખી થઈને જવો જોઈએ કે તમારી સાથે હું દુઃખી થવા આવ્યો તો હું તો સુખી થઈ ગયો. પણ દુઃખી થઈ જાય છે એટલે સુખીઓ દુઃખી થાય તો આપણે દુઃખની દુકાન કહેવાય, એ આપણે બંધ કરી દેવાની. ધીમેથી માલ બાલ બધો સાબરમતી નાખી આવવાનો, પણ સરસ મજાનું સુખની દુકાન, દાદા ભગવાનની દુકાનનો માલ ખરીદી લાવવાનો. પણ એવું હોય કે ઉપરી આવું કરવું જોઈએ એવું, એ આપણે ભૂલ કહેવાય. ઉપરી શુદ્ધાત્મા છે કે મંગળદાસ? મંગળદાસ તો વ્યવસ્થિત તાપે છે. અને આ હિસાબ આપણી ભૂલના દંડ રૂપે, ભૂલના હિસાબ રૂપે ઉપરી મળતા હોય છે. તો આપણી ભૂલને જોવાની હોય કે ઉપરીને જોવાનું હોય? જે દાડે આપણી ભૂલ ખલાસ થશે ઉપરીઓ બધા વિખરાઈ જશે, કોઈ ડખો કરવા નહીં આવે આપણને. પણ એવું થાય કે કોઈ બી કામ કહેતા હોય ને તો એવું થાય કે એને પ્રેમથી વાત કરવી જોઈએ. એ કરવી જોઈએ પણ આપણો હિસાબ હોવો જોઈએ ને. કારણ શું છે કે આપણે એ જે કડવા લાડવા પૂરા કરીશું એટલે મીઠા લાડવાનો હિસાબ શરૂ થશે. પણ પૂરા જ નથી થતા. નથી થતા તો આપણે કારણ શું? ચાખ્યું ના ચાખ્યું માથા મારીએ છીએ લોકોના, એટલે પછી શું થાય? આપણે ચાખીને ધીમે ધીમે આશીર્વાદ આપીને ખાઈ જવું જોઈએ કે ના દાદા ભગવાન તમારું ભલું કરે, મારો હિસાબ પૂરો થાય અને શક્તિ આવે. અને કડવામાં જે શક્તિ છે ને મીઠા લાડવામાં શક્તિ નથી. પૂછી જુઓ બેન, મેથીન લાડવો ખાય ખો છે અને કાટલું એટલે કાટલાના લાડવા ખાય, ખબર છે? તાકાત બહુ આવે એમાં. આપણે કોઈને કામ બતાવીએ તો એ લોકોને કેમ એવું લાગે છે કે તું અમારા ઉપર રફ મારે છે? એ જ આપણો અરીસો, મહાન ઉપકાર માનો અરીસાના. ઓહો મને દેખાતું નથી, એને દેખાય છે માટે હોવું જ જોઈએ. પણ આપણે આપણામાં નથી, પાડોશીમાં છે. શુદ્ધાત્મામાં ક્યાં હોય આવા કચરા? એટલે આપણે સ્વીકારી લેવું. શું જો ભૂલનો સ્વીકાર કરે ને એની ભૂલ વહેલી ખલાસ થાય, ના હોય તોય સ્વીકાર કરવાનું આપણે શીખવાડીએ છીએ, દાદા શીખવાડે છે. અને હોય તો સ્વીકાર કરવાનો વાંધો શું છે? અને રક્ષણ કરવાથી ભૂલ તગડી થાય, પછી વધારે જોરદાર થશે. ના સમજાય? જ્ઞાન તો બધું ખબર જ છે, કેટલું સારું કહેવાય. એટલું ખબર છે એટલે એમ કરતા કરતા આપણે શ્રદ્ધા બેસાડીએ એટલે વર્તનમાં આવે આપણને. લાભુબેન શું કહે છે? સુકવા સુડવા ક્યાં છે લાભુબેન? હા, અમે ગામડેથી અહીંયા આવ્યા છીએ અને દોઢ મહિનો થઈ ગયો. હવે અમે અહીંયા જ રહેવાના છીએ દીકરા જોડે. અમને ખૂબ આનંદ થાય છે અહીં આવીને, અને મારે જ્ઞાન લેવાનું બાકી છે. તે તમને મળી જશે. હા, જય શક્તિ. અહીંયા બે દાડામાં છે જ, પરમ દાડે આજે શુક્રવાર થયો ને, કાલે શનિવારે સત્સંગ થઈ જશે અને પરમ દાડે જ્ઞાન મળી જશે. કાલે નવડાવાના અને પરમ દાડે લગ્ન કરાવી દેવાના, પછી જ્ઞાન મારે જો. હા, હિતેશ હું બાવો મંગળદાસ, એમાં બાવા એ શુદ્ધાત્મા તરફ આવવાનું છે અને સામાન્ય વ્યક્તિના શુદ્ધાત્મા જોવાના છે. એટલે આપણે તો આ તો કેવું છે કે પેલી રોંગ બિલીફ બેઠી છે ને એટલે પાછી ફેરવવી પડે ને, એટલે બંને એને જ. હા, એ બાવાને જ ને, બધું અજ્ઞાન બધું બેસી ગયું છે એટલે જ્ઞાન બેસાડવાનું એનામાં. ભાઈ આપણે આ નથી, આ બાજુ આવી જાઓ. એ રોંગ બિલીફ છૂટે એટલે પછી એક જ્ઞાની બાવો થતો જાય. અને એને શુદ્ધાત્મા બી એને જ જોવાના ને, સામે વાળી વ્યક્તિના. એ પ્રજ્ઞા એને કહીએ તો ચાલે, જ્ઞાની થયા પછી જુએ. પેલો અજ્ઞાની ના જોઈ શકે, એ તો બુદ્ધિવાળો છે.
ઓકે, એટલે પહેલા શુદ્ધાત્મા તરફ આવવું પડે ને પછી એ રીતે. એટલે આપણે જુદું રાખો ને હમણાં, એ ધીમે ધીમે વધારવાની શક્તિ. આ પ્રજ્ઞાથી જ જોવાય બધું, એ પ્રજ્ઞાથી આપણે સમજો ને. અનૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું? એ નિષ્ઠામાં બ્રહ્મચર્ય હોય, સિન્સિયર બ્રહ્મચર્ય. એટલે એના ઉદયમાં વિચાર વાણી બગડી જાય પણ પોતે ભાવમાં બગડેલો ના હોય. સમજાય ને દીપકભાઈ? એક નાનો સવાલ બીજો હતો કે આપણે સત્સંગમાં બેઠા હોય ને ક્યારે, સત્સંગમાં તો કોઈ મનમાં વિચાર આવે એમાં તન્મય આકાર થઈ જવાય 5-7 મિનિટ માટે બી, બરાબર છે? પણ અહીંયા તો બધી એકાકાર થઈને બેસવાનું છે, સત્સંગમાં તો એકાકાર થઈને બેસવાનું, છૂટું નથી પાડવાનું ને? જરૂર નથી ને, એ તો આપણે આગળ વધવું છે ને. હા, તો એમાં 5-7 મિનિટ વિચાર આવે તો તન્મય આકાર થઈ જાય. પછી સાંજના સામાયિકમાં જોઈએ ને તો આમ બાવા સાથે વાતચીત થાય કે હિતેશભાઈનો વિચાર આવે છે એમાં તું શા માટે તન્મય આકાર થાય, તું સત્સંગમાં બેસ ને. એ ટાઈમ એમ નથી કહેતા કે તું શુદ્ધાત્મામાં આવી જા, તું સત્સંગમાં બેસ ને. એ ટાઈમે પૂછે છે સત્સંગ કરે છો, જાણનીય જે ગ્રહણ કરને એ રીતે. એ બરોબર છે. આપણે હમણાં કામ સાથે કામ, એ ભાઈ એ પાછો ફરે એટલે આપણે સમજવું કે આપણે જુદા ને એ જુદા. એટલે એમ બોલાતું નથી શુદ્ધાત્મામાં આવી જાય એ ચાલે. તો આપણે એને અમને જોયો ને એટલે આપણે આપણા આપણા શુદ્ધાત્માના પદમાં છે. આપણે રહીએ ને તો બહુ થઈ ગયું, પછી એને ખેંચી લાવીશું. જયેશ ક્યાં છે? હા, અહંકાર ખલાસ કરવો એ તો લોકો મારી મારીને ખલાસ કરી આપશે, અહંકારનો રસ કાઢી નાખો એ કેવી રીતે સમજાવો, કૃપા કરશો. એ એક જ વાત છે, અહંકાર એટલે શું? કે અહંકારનો રસ એ જ અહંકાર, અને અહંકારને ખલાસ કરો એટલે અહંકારનો રસ ખલાસ કરો. અને આજે હું સાચો છું હોય ને પછી કોઈ આપણી પર આક્ષેપ આવે એટલે અહંકારને લોકો તોડી આપે છે, એના જેવી વાત છે. અને લોકો ના તોડી આપે ને આપણને એમ ગૂંચવાડો થાય ને આપણે રસ ખેંચી લઈએ તોય ચાલે, પણ આપણને જડતું નથી ને આપણે પક્ષમાં હોઈએ અહંકારના, એટલે પછી બહારનો માર પડે ને ત્યારે ભાન થાય કે આ શું થયું, પછી જાગ્રત થઈને ખંખેરી નાખે. હવે આ તો જયેશનો અહંકાર દુભાયો, સારું થયું, ઉપકારી માનીએ, એટલે પછી ઓછું થતું, ખલાસ થાય. સમજાય ને? એટલે રસ કેવી રીતે ખેંચવું એ જાણવું. રસ એટલે આ જ, કોઈ તમને અક્કલ વગરના કહે ને તો હું અક્કલ વાળો છું, અહંકારમાં રસ હોય એ લઈ જતો હોય છે, તો આપણે ખુશીથી વહેંચી એટલે જવા દેવો છે, લઈ જાય બાપ, મારો માલ જ નથી, આવી વિનાશી છે. અને અક્કલ ઓછી હશે એ વાત સાચી છે કે અક્કલ વધારે હશે એ વાત સાચી છે? ના ના, ઓછી છે એ વાત. હે, ઓછી છે એ વાત. હા, તો પછી આપણે કોઈ એન્જિનિયર હોય ને તને કે તું એન્જિનિયર છે તો આપણને દુઃખ થાય? આપણે નકામા હોઈએ તું કે નકામો છે તો આપણે કે દુઃખ થાય? હા, ના થવું છે. તું કે છે એવું છે, મને આજે ખબર પડી, મને પહેલેથી ખબર જ હતી, તને આજે ખબર પડી, વાત સાચી છે વળી. એટલે આ અહંકાર શું છે? રસ એટલે શું? પારકી વસ્તુમાં હું છું માન્યું ને એને અહંકાર કહેવાય છે. પછી એમાં પોતે રસ એટલે શું? વધારે ને વધારે તેરૂપ થતો ગયો છે કે ભાઈ હું જોશિયાર છું બધા કરતા, આ કેમ વાંકવું પડે? તું નથી આવડતું, તું ખસ કે ને એટલે કેમ વાંકવું પડે? તો કે હું આટલો હોશિયાર છું ને મને હોશિયાર નથી એવું કે છે? તું આટલું સરસ, હું આટલું સરસ કરું છું કે તે કામ બગાડ્યું એટલે બહુ ભોગવટ ઊભો થાય, કેમ તો હું આટલું સરસ કરું છું એ રસ ઊભો થયો છે. થઈ જાય છે, સરસ થઈ જાય છે પુણ્યના ઉદયથી અને સામાના હિસાબથી, બગડી જાય છે આપણે પાપના હિસાબથી સામાના હિસાબથી. અને આપણે એમાં રસમાં તરબોળ થઈ જાય કે મેં કેટલું સરસ કર્યું, મારથી બગડી ગયું, અને એ રસ જ માર ખવડાય છે, એ અહંકારનો રસ ઓગાળવા માંગીએ છીએ. અને એ અહંકારના રસ ઓગળવા માટે કુદરત કેટલા બધા એવિડન્સ ભેગા, એટલા બધા એવિડન્સ ભેગા કરીને પછી રસ તોડવા આવી હોય, એવિડન્સ મોકલીને. ત્યારે આપણે મૂર્ખ છીએ, રસને આચવીએ સંજોગને ધક્કો મારીએ. બીજું પણ દાદાને વાંચવામાં આવ્યું હતું કે અહંકારને ખલાસ નથી કરવાનો અને રસને ખલાસ કરવાનો છે. કારણ કે એ અહંકારને ખલાસ કરશો તો પછી સંસાર કેવી રીતે ચાલશે એમ. તો એ રસ ખલાસ કરેલો અહંકાર કેવો હોય એમ કે ભાઈ, એટલે આ નિરસ અહંકાર કેવો હોય? એટલે કે નહીં, આમ સુઈ જવાની તૈયારી કરતો હોય ને પછી કોઈ કે અહીંયા નહીં ત્યાં જાઓ એટલે આ ઉઠીને ત્યાં જાય, એ સુવાની ક્રિયા દેની છે. અને અહંકારને રસ છે કે મારે શાંતિથી શાંતિથી સુઈ જવું છે, પવન આવે પંખો ઉપર છે બસ આ જગ્યાએ શું છે, એટલે પેલા કે અહીં નહીં, અહીં મારી જગ્યા, તું ત્યાં જા, એટલે કે ચાલો આપણે ત્યાં. તે અહંકાર આડાઈ કરે, હું નહીં ખસું, તારા બાપની જગ્યા છે, શું કરી નાખીશ કે છે, શું કરી નાખવાનો છે, તે ઊંઘડી જાય ને બોલો. એટલે ઊંઘવા માટે આપણે એડજસ્ટમેન્ટ લેવાનું, તો ઊંઘ આવતી શાંતિ સુઈ જાય ને પેલી બાજુ, ઊંઘ્યા પછી તને ઉસકીને મૂકીને કાંઈ ખબર ના પડે, પણ અહંકાર આડાઈ કરે હું અહીં જ સુઈશ. ના સમજાયું? એટલે એ દેહને બિચારાને કાંઈ વાંધો નથી, અહંકારને બહુ આંકવું પડે. કારણ દેહાધ્યાસમાં બેઠો છે ને પોતે,
એટલે આપણે એને જ રસ કહેવાય છે. ઊંઘવામાં રસ છે, બોલવામાં રસ છે. મેં કહ્યું તે કેમ ના કર્યું? એટલે રેકર્ડ બોલે છે ને, તું શું કામ માથે લઈને ફરે છે? અરે હું જમતો હતો ને મને ઉઠાડ્યો કહે છે. અરે તું ક્યાં જમતો હતો? પૂતળું ખા ખા કરતું હતું ને આપણે કહે છે હું ખાઉં છું, પછી મને ખસેડ્યો કહે છે. રાત્રે જોતા હોય ને પાંચ આજ્ઞા ક્યાં ચુકાયા, તો વધારેમાં વધારે એ જ ખબર પડે કે અહંકારના કારણે પાંચ આજ્ઞા સાંજે વધારે ચૂક્યા એવું લાગે. એ જ ને, એટલે પાંચ આજ્ઞા ત્યાં જ વાપરવાની છે ને. અહંકારને વાંકવું પડે ત્યાં પાંચ આજ્ઞા વાપરો, એટલે અહંકારે ખાલી થાય, રસે ઓગળે અને આપણે જાગૃતિમાં આગળ વધીએ. આના કારણે ચૂકાતા હોય ને એવું લાગે છે. સાચી જ વાત છે. એટલે હવે આપણે ઓળખી જવું જોઈએ કે આજ્ઞા ચુકાવડાવે છે તે અહંકાર છે, અને આજ્ઞામાં રહેવા માટે આપણે જોર મારો એટલે પછી અહંકાર ઓગળશે, તો આજ્ઞામાં રહેવાશે. સમજાઈ ગયું ને? બધી બહુ રસ હોય અહંકારના. આખો સંસાર અહંકારની બિલીફ ઉપર ઉભો થયો છે, અહંકારની રોંગ બિલીફ થી સંસાર ઉભો થયો છે. એટલે કઈ ડાળે ડાળે, પાંદડે પાંદડે, થળિયા મૂળિયા બધે કડવો રસ ફેલાયેલો છે. એ પાંદડા તોડી નાખવા જોઈએ કે નહીં? અરે ભાઈ રસને ઓગાળી નાખ ને, ડાળું કાપી નાખું તો વહેલો ઉકેલ આવશે? નહીં, રસને ઓગાળ. સમજાય ને? એ રસ ઓગળતો ઓગળતો ખલાસ થઈ ગયો, પછી ઝાડ ભલે ને રહ્યું, એ ખરી પડશે. પાંદડા પાંદડા રસ જ ખેંચી લેવાનો છે. અને તે ખેંચવાની આપણને આવડે નહીં એટલે આ કુદરત તોડાવતી જ હોય છે. રોજ બેચારા ધક્કા આવે, અપમાનના આવે ને, આવે ને, એ બસ તે વખતે આપણે સ્વીકારી લેવાનું કે સારું થયું, ચાલો જય છે, આપણો જાય છે માલ કચરો. ખાટી કેરી પછી ગળી થતી હોય છે ને, એમાં મીઠો રસ પછી કડવો થતો હોય છે. આ કુદરતમાં કેવું છે, કડવા માંથી મીઠું થાય. પેલું કડવું લાગે, મેરી મોર હોય ને, પછી નાની કેરી બેસે ને કડવી લાગે, ધીમે ધીમે મીઠી થાય. અને આ માન નામનો રસ કેવો છે, એ ધીમે ધીમે કડવો થાય, એવો ઝેર જેવો થાય કડવો. એટલે આપણે મૂર્ખ છીએ કે આ માનનો સુખ અમ લઈએ સુખ. દાદા કહે ને અમને આવે ખરા, પણ અમે સ્વીકારીએ નહીં. સમજાય ને? આપણામાં એટલા દાદામાં આટલો ફેર, એ આખો લાડવો ખાઈ જઈએ આપણે, પછી જે એ ખાધેલું પછી કડવું થઈને બહાર આવે ને, એવું હાલત થઈ જાય, એ ત્રાસી જઈએ આપણે. એટલે આપણે ચેક જાગ્રત રહેવું કે આ મીઠું ખાવા જેવું નહીં, નહીં તો કડવું થઈને દુઃખ આપશે. અંતે દુઃખ આપનારું છે આ પૂતગલ સુખો, અંતે દુઃખ આપનારા છે.